હાલમાં નોવેલ કોરોનાના વાયરસ કોવિડ 19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે ભારતમાં પણ કોવિડ 19ની મોટી સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે જેને લઈ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ 19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી રહી છે જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળોએ ચહેરો ફરજિયાતપણે ઢાંકવા ઉપરાંત જાહેર સ્થળો કામના સ્થળો વાહન સંચાલકો અને મુસાફરો તમામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડો સુનિશ્ચિત કરવા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. કામના તમામ સ્થળોએ પૂરતા પ્રમાણમાં તાપમાન માપવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ તથા યોગ્ય સ્થળોએ પૂરતા પ્રમાણમાં સેનેટાઇઝરોની સુવિધા પૂરી પાડવાની રહેશે. કામના સ્થળોએ બે પાળી વચ્ચે એક કલાકનું અંતર હોવું જોઈએ તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે સ્ટાફ માટે ભોજન વિરામનો સમય સુનિશ્ચિત કરવાનો રહેશે. 65 વર્ષથી વધુ વયના વ્યક્તિઓ તથા અન્ય બીમારીઓથી ગ્રસ્ત હોય તેવા તેમજ 5 વર્ષથી નાના બાળકના વાલીઓને ઘરેથી કામ કરવા પ્રોત્સાહિત કરવાના રહેશે. તમામ જાહેર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ્લિકેશનના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. આ હુકમ 16 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યો છે અને આગામી 3 મે સુધી એટલે કે 17 દિવસ સુધી તેનો અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં રહેતા ભાડુઆતો શ્રમિકો કામદારો એમને એમના માલિક દ્વારા કોઈ પ્રકારની તકલીફ થયાનો અત્યાર સુધી કોઈ સમાચાર નથી. માનનીય વડાપ્રધાનશ્રીના અપીલને માનીને બધા માલિકો માલિકો સંસ્થાઓ અત્યારે સહયોગ કરી રહી છે. છતાં એક લીગલ ફ્રેમવર્ક આપવા માટે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 34 હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ સમગ્ર જિલ્લાના વિસ્તારમાં કોઈ પણ મકાન માલિક તેમના ભાડુઆતને હાલ મકાન ખાલી કરવા મજબૂર ન કરી શકે અથવા એમના માલિકો 1 મહિના સુધી ભાડું પણ નહીં માગી શકે. કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો હોય કે રોજગાર પૂરો પડતા ઉદ્યોગો વ્યાપારિક વાણિજ્યિક સંસ્થાઓ દુકાનો તેમજ કોન્ટ્રાક્ટરો તેમના કામદારોને શ્રમિકોને બળજબરીપૂર્વક રહેઠાણના સ્થળે થી છોડવાનું કહી નહીં શકે અથવા તેમનો કામનું જે મહેનતાનું છે એ પણ કોઈ પણ કપાત કર્યા વગર એમને આપવાનું રહેશે. એ મુજબનું જાહેરનામું આપણે બહાર પાડ્યું છે. એનું તમામ સંબંધિત પાલન કરશે એવી હું અપેક્ષા રાખું છું અને અત્યાર સુધીના સહયોગ બદલ આભાર પણ માનું છું.